तो विद्यार्थी मित्र आज આપણે મેજિક પદાવલી અને નિત્ય સમૂહનો છેલ્લો ભાગ છે બરાબર અને એની અંદર ખૂબ જ એક મહત્વનો ટોપિક લીધેલો છે કે કેટલા કે નિત્ય સમૂહ બરાબર મેજિક પદાવલીના કેટલા નિત્ય સમૂહ છે કે જેના વિશે આપણે શીખવાનું છે બરાબર અને આ નિત્ય સમૂહ તમારે કોઈ પણ ધોરણની અંદર 7માં પછી 7મું હોય 8મું 9મું 10મું 11માં સાયન્સમાં જાવ તો પણ એનાથી પણ આગળ જશો ત્યારે પણ આ નિત્ય સમૂહ તમારો ક્યારે પીછો છોડવાના નથી એટલે બરોબર એને મગજમાં બેસાડવાનો પ્રયત્ન કરજો તેના આધારે જેટલા બી દાખલા તમારી બુકમાં આપેલા છે તમારી પાસે કદાચ પ્રેક્ટિસ વર્ક હોય એનએમએસ ની ચોપડી હોય એમાં પણ દાખલાઓ આપેલા છે બરોબર તો આજે આપણે આ નિત્ય સમૂહ 8મા ધોરણની અંદર જો જોવા જઈએ તો 4 નિત્ય સમૂહ આપણને આપેલા હોય છે બરોબર હજી બીજા 2 3 કે 4 5 નિત્ય સમૂહ તો ધોરણ 9માં આવતા હોય છે બરોબર ને તો પહેલું અને બહુ સરળ સામાન્ય નિત્ય સમૂહ છે a વત્તા b કૌંસ પૂરો વર્ગ બરાબર અને બચાય કેવી રીતના એને વાંચતા શીખી જવાનું બરાબર વાંચતા શીખી જાવ એટલે તમને યાદ પણ રહી જશે બસ ભાઈ તમને આ વાંચતા જ ના આવડે તકલીફ પડે a વત્તા b વર્ગ એમ ના બોલી શકો કેમ ના બોલી શકાય તો કે તમે એવું બોલો a વત્તા b વર્ગ b નો વર્ગ તો એ વર્ગ કોનો ગણાય ફક્ત અને ફક્ત b નો ગણાય ખ્યાલ આવે કે ના આવે એટલે આપણે કઈ બોલવાનું a વત્તા b કૌંસ પૂરો વર્ગ એટલે કે કૌંસની બહાર વર્ગ છે ને તો આ વર્ગ એ અંદર રહેલી બંને સંખ્યા માટે લાગુ પડશે ખ્યાલ આવે કે ના એટલે કે આખા કૌંસનો વર્ગ છે તો એના બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આ પહેલું નિત્ય સમૂહ થઈ ગયો આપણો બરાબર સેકન્ડ વન ઇઝ a માઇનસ b કૌંસ પૂરો વર્ગ बराबर a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ ઉપર નો નીચે નો બે સરખું જ છે બરાબર ને પણ અહીંયા વચ્ચે પ્લસ છે તો અહીંયા 2ab ની આગળ આપણે પ્લસ 2ab લીધા છે વચ્ચે માઇનસ છે તો માઇનસ 2ab આવશે પણ છેલ્લું પદ જે b નો વર્ગ છે તે બંનેમાં પ્લસ પ્લસ જ રહેશે બરાબર તેમાં કોઈ ફેરફાર થતો નથી ત્રીજું નિત્ય સમૂહ છે આપણો a વત્તા b a ઓછા b એટલે કે ab બે દ્વિપદી છે બે દ્વિપદી કેવી છે કે જેની અંદર પ્રથમ પદ AA સરખું છે અને બીજું પદ BB પણ કેવું છે સરખું છે બરાબર ને એટલે બધા પદો સરખા છે પણ એક દ્વિપદીમાં વચ્ચે અહીંયા એક પ્લસ છે તો બીજું કેવું છે માઇનસ બરાબર તમે આપણે જે પ્રમાણે કરતા હતા કયા પ્રમાણે દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી સાથે કરશો અને આ નિત્ય સમૂહ પ્રમાણે કરશો તો જવાબ 1001% સરખો જ આવશે અને એના જ આધારે આ નિત્ય સમૂહ બનેલા છે આ કોઈ સૂત્રો છે કે જે આપણે એ બનેલા છે એટલે ગણતરીના આધારે જ છે કે તમે a નો ગુણાકાર આખા કૌંસ જોડે કરો વત્તા b નો ગુણાકાર આખા કૌંસ જોડે કરો અને ફાઇનલ તમારી પાસે આટલું બાકી રહેશે શું બાકી રહેશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર પછી આ નિત્ય સમૂહ થોડુંક લાંબુ થઈ જતું હોય છે શું લખ્યું છે x વત્તા a એક દ્વિપદીમાં x વત્તા a બીજી દ્વિપદી કઈ છે x વત્તા b બરાબર તો એના બરાબર x નો વર્ગ વત્તા કૌંસમાં a વત્તા b કૌંસ પૂરો x વત્તા ab આખું ભેગું છે એ અલગ નથી ખ્યાલ આપ ધ્યાન આપજો a વત્તા b ગુણ્યા x છે બરાબર x નો વર્ગ એટલે ab ab એટલે a અને b નો ગુણાકાર બરાબર બહુ સિમ્પલ છે આ નિત્ય સમૂહ યાદ રાખવા એક વખત નિત્ય સમૂહ યાદ રાખજો સમજી લેજો બરાબર આ નિત્ય સમૂહ શું કહેવા માંગે છે કે આ પણ દ્વિપદી છે આ પણ દ્વિપદી છે બરાબર પણ એનું પ્રથમ પદ xx x એ શું દર્શાવે છે એટલે કે બંને દ્વિપદીનું પ્રથમ પદ સરખું છે અને બીજું પદ a અને b જુદું જુદું છે કોઈ બી હોય શકે બરાબર દાખલા લઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે એની અંદર અને અહીંયા પ્લસ છે તો અહીંયા પણ કેવા છે પ્લસ અહીંયા માઇનસ છે તો અહીંયા પણ કેવા છે માઇનસ એનાથી કોઈ ફરક પડતો નથી આપણને ખ્યાલ આવી કે ના એ પણ બે દાખલા લીધેલા છે અલગ અલગ એટલે તમને એમાં 100% ખ્યાલ આવી જશે કે આ નિત્ય સમૂહ કઈ રીતના વપરાશે પણ આમાં ચિહ્નોમાં કોઈ બાંધછૂટ હોતી નથી અહીંયા પ્લસ વાળો તો આ નિત્ય સમૂહ વપરાશે માઇનસ વાળો તો આ જ વપરાશે અહીંયા a વત્તા b તો બીજા કૌંસમાં a ઓછા b હોવો જ જોઈએ બરાબર તો જ આ નિત્ય સમૂહ પ્રમાણે a નો વર્ગ માઇનસ b નો વર્ગ પ્રમાણે આપણી ગણતરી થશે બરાબર પછી આપણો એક એવું હોય a વત્તા b ને a વત્તા b તો પછી આ નિત્ય સમૂહ ના લાગે આ નિત્ય સમૂહ લાગશે નહીં બરાબર કદાચ કોઈ છોકરો એવું કરી દે કે a વત્તા b a વત્તા b બરાબર a નો વર્ગ વત્તા b
ઈ નો વર્ગ આવો કોઈ નિત્યસમ છે નહીં ખેલાગે નાઈ દે આવો કોઈ નિત્યસમ આપેલું નથી બરોબર તો જોઈએ આપણે દરેકના એક એક એક્ઝામ્પલ લઈને ગણતરી કરવાના છીએ જો કોઈ ભી તમારી પાસે કોઈ દાખલો હોય છે તમને ના ખબર પડતી હોય ના ખ્યાલ આવતો હોય તો ભી તમે કોમેન્ટ માં મોકલી આપજો બરોબર ને તો આપણે 100% એનું ગણતરી કરાવીશું તો જોઈએ અહીંયા એક દાખલો લીધેલો છે કે લીધેલા છે 5x + 3y કૌંસ પૂરો વર્ગ તમે દેખાતું હશે 5x + 3y કૌંસ પૂરો વર્ગ બરોબર તો કયા નિત્યસમ પ્રમાણે આપણે દાખલો કરવાનો છે તો આપણો પ્રથમ નંબરનો નિત્યસમ છે કયો છે તો કે e + b કૌંસ પૂરો વર્ગ બરાબર કયું નિત્યસમ હતું a નો વર્ગ + 2ab વત્તા b નો વર્ગ બરાબર તો a વત્તા b કૌંસ પૂરો વર્ગ એની જગ્યા પર દાખલો કર્યો છે 5x વત્તા 3y કૌંસ પૂરો વર્ગ એટલે તમારે શું સમજવાનું છે કે a બરાબર 5x છે અને b બરાબર કેટલા છે 3y છે a બરાબર 5x અને b બરાબર કેટલા કરવાના તમારે 3y હવે આપણે આના આધારે સાદું ભાગીશું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ તો જુઓ a નો વર્ગ એટલે a એટલે કોણ છે તો કે 5x તો 5x કૌંસ પૂરો વર્ગ બરાબર હંમેશા કૌંસ પૂરો વર્ગ રાખજો કૌંસની અંદર રાખજો સંખ્યાને પછી બહાર કરજો જો તમે સીધો વર્ગ ગણો છો એ વર્ગ માત્ર ને માત્ર x નો ગણાશે પણ એવું છે નહીં એ કૌંસ ની અંદર શું દર્શાવે છે કૌંસ કરીએ છીએ પાછળ વર્ગ કે ઉપર વર્ગ કરીએ છીએ એટલે આ વર્ગ જે છે તો 5 નો પણ ગણાય અને x નો પણ ગણાશે ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો બરાબર એટલે a નો વર્ગ એટલે કે 5x કૌંસ પૂરો વર્ગ વત્તા 2 2 તો એક પોતે એક સંખ્યા છે એટલે જેમ છે તેમના તેમ જ આવશે a a કોણ છે તો કે 5x b b કેટલા છે તો કે 3y બરાબર એટલે કે 2 5x અને 3y 3 3 ની વચ્ચે ગુણાકાર છે 3 3 ની વચ્ચે શું છે તમારે ગુણાકાર બરાબર જે બસ આલો x ને બાકી છે વત્તા b નો વર્ગ એટલે 3y 3y નો વર્ગ ખ્યાલ આવી ગયો ના આવી ગયો બરાબર હવે આપણે બધાને કૌંસ છોડી દેવાના અને જે સાદરૂપ થતું હોય તે પ્રમાણે સાદરૂપ આપવાનું છે અહીંયા જુઓ 5x કૌંસ પૂરો વર્ગ છે ખ્યાલ આવી ગયો તો શું થશે આ વર્ગ 5 નો પણ ગણાય x નો પણ ગણાય એટલે 5 નો વર્ગ તો આપણને ખબર છે 5 નો વર્ગ કેટલો થવાનો છે 5 5 25 થવાનો છે બરાબર x ની એક ઘાત છે અને એની ઉપર બીજી બે ઘાત છે ઘાત ની ઘાત નો ગુણાકાર કયો નિયમ લાગશે આપણે ધોરણ 7 માં ભણી ગયા ઘાત ની ઘાત નો શું થશે ગુણાકાર બરાબર એટલે x ની 1 2 2 ઘાત તો x નો વર્ગ બરાબર એટલે 5x કૌંસ પૂરો વર્ગ એનો સાદરૂપ કેટલો આવશે 5 નો વર્ગ 25 x ની 2 ઘાત વત્તા હવે આપણે ત્રણ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે 2 ગુણ્યા 5x ગુણ્યા 3y બરાબર એટલે એક પદીનો ગુણાકાર એક પદી એક પદી એક પદી ત્રણ એક પદીનો ગુણાકાર કરવાનો છે કોઈ અલગ કરવાનો આવતું નથી કયો નિયમ શીખેલા છે અમે બહુપદીમાં પહેલા કઈ સ્ટેપ તો કે સહગુણકોનો ગુણાકાર કરવાનો છે સંખ્યા કઈ કઈ છે 2 5 અને 3 તો 2 5 10 10 તરી 30 બરાબર તો કેટલા આવી ગયા તમારે 30 અહીં x ની એક ઘાત y ની એક ઘાત બંને અલગ અલગ ચલશે એટલે જેમ છે તેમના તેમ x y 30x y બરાબર હવે છેલ્લું પદ બાકી લગાવો કયું છે 3y કૌંસ પૂરો 2 ઘાત તો 3y કૌંસ પૂરો 1 તો 3 નો વર્ગ કેટલા કેટલા થશે આપણે 9 અહીંયા y ની એક ઘાત છે ઘાત ની ઘાત નો ગુણાકાર થાય 1 2 2 એટલે y ની કેટલી ઘાત થઈ જશે આપણી 2 ઘાત તો આ રીતના તમે નિત્યસમનો ઉપયોગ કરતા આવો છો નિત્યસમના આધારે તમને ગણતરી કરતા આવો બહુ સિમ્પલ વસ્તુ છે a વત્તા b કૌંસ પૂરો વર્ગ બરાબર a નો વર્ગ + 2ab + b નો વર્ગ એટલે a શું છે તો કે અહીં આપણા દાખલામાં 5x છે b શું છે તો કે આપણા દાખલાની અંદર એક્ઝામ્પલની 3y છે એ પ્રમાણે આ નિત્યસમ પ્રમાણે કિંમત મૂકી દેવાની કિંમત મૂક્યા પછી તેમ શું કરી દેવાનું છે તમારે સાદરૂપ આપી દેવાનું છે બરાબર તો હવે આપણે નેક્સ્ટ સેકન્ડ નંબર દાખલા પર જોઈએ એક દાખલો દેલો છે કૌંસમાં 10x નો વર્ગ - 7xy કૌંસ પૂરો કેટલી ઘાત છે આપણી 2 ઘાત
કૌંસ પૂરો કે લીધા છે 2 ગામ તો કયો નિત્ય સમ લાગશે આપણો સેકન્ડ નંબર નો નિત્ય સમ યાદ કરો તમે લોકો a - b કૌંસ પૂરો 1 બરાબર કયો આવતો તો a નો વર્ગ - 2ab વત્તા b નો વર્ગ આપણો બીજો નંબર નો નિત્ય સમ છે કે ભાઈ એક દ્વિપદી છે વચ્ચે માઈનસ નું ચિહ્ન છે કૌંસ પૂરો કે લીધા છે આપણી પાસે 2 ઘાત આપેલી છે લાગી ના આવી તો શું થશે હવે અહીંયા જો a બરાબર કેટલા છે તો કે 10 x ની 2 ઘાત b બરાબર કેટલા છે તો કે 7 x y a બરાબર 10 x નો વર્ગ b બરાબર શું છે તમારે 7 x y બરાબર તો આ નિત્ય સમ પ્રમાણે આ સૂત્ર પ્રમાણે a નો વર્ગ એટલે કોનો વર્ગ થશે 10 x નો વર્ગ બરાબર તો 10 x નો વર્ગ એ આપણો a છે કૌંસ પૂરો એનો પણ શું થશે તમારે વર્ગ થશે માઈનસ નું માઈનસ નું ચિહ્ન માઈનસ પ્રમાણે 2 ના 2 a કેટલા છે તો કે 10 x નો વર્ગ તો આપણે લખી દઈએ 10 x નો વર્ગ બરાબર b કેટલા છે તો કે 7 x y આપણે શું લખી દીધા 7 x y પછી વત્તા b નો વર્ગ બરાબર તો વત્તા ના વત્તા કરી દઈએ b કેટલા છે 7 x y 7 x y કૌંસ પૂરો આપણે શું કરી દીધું વર્ગ કરી દીધો બરાબર b કેટલા અહીંયા a કેટલા હતા 10 x નો વર્ગ b કેટલા છે 7 x y a અને b ની જગ્યા પર કોઈ પણ સંખ્યા હોઈ શકે p વાળી સંખ્યા હોઈ શકે q વાળું ચલ હોઈ શકે એનાથી આપણને કોઈ ફરક પડતો નથી કે દાખલાની કોઈ રીત પણ ચેન્જ નથી આપણે આ આના જ આધારે બસ કિંમત ગોઠવતું જવાનું છે એક વખત કિંમત ગોઠવાઈ ગયા પછી હવે જો 10 નો વર્ગ આ કૌંસ પૂરો વર્ગ છે ને એટલે આ વર્ગ છે તે 10 નો પણ ગણાશે આનો પણ ગણાશે બરાબર તો 10 નો વર્ગ કેટલો થઈ જશે તમારે કેટલો થઈ જશે 100 x ની 2 ઘાત એની પણ બીજી 2 ઘાત ઘાત ની ઘાત નો ગુણાકાર 2 2 4 x ની કેટલી ઘાત થઈ ગઈ આપણી 4 ઘાત બરાબર માઈનસ હવે 2 ગુણ્યા 10 x નો વર્ગ ગુણ્યા 7 x y બરાબર તો પહેલા આપણે જે સંખ્યા છે સહગુણકો છે તેમનો ગુણાકાર 2 દા 20 20 વત્તા 100 ને કેટલા થઈ જશે તમારે 40 થઈ જશે બરાબર હવે જો અહીંયા x ની 2 ઘાત ગુણ્યા x ની 1 ઘાત તો ઘાતોનો સરવાળો થઈ જાય એટલે x ની કેટલી ઘાત થઈ જવાની છે આપણી 3 ઘાત અહીંયા y વાળું પદ છે અહીંયા y વાળું ચલ છે અહીંયા y વાળું કોઈ ચલ આપ્યું નથી એટલે y જેમ છે તેમના તેમ જ મૂકીશું બરાબર વત્તા અહીંયા 7 x y કૌંસ પૂરો વર્ગ 2 ઘાત છે તો 7 નો વર્ગ પહેલા કેટલા થઈ જશે આપણે કેટલા થઈ જવાના છે 49 થઈ જશે x y કૌંસ પૂરો 2 ઘાત x ની પણ 1 ઘાત y ની પણ 1 ઘાત 1 2 2 એટલે x ની 2 ઘાત અને y ની પણ કેટલી ઘાત થઈ જશે તમારે 2 ઘાત તો આ રીતે આપણું a - b અને a + b નો નિત્ય સમ તમે બે સ્ટેપમાં દાખલો ગણી શકો બરાબર અને દરેક દાખલામાં એવો પ્રયત્ન કરવાનો કે એક વખત આ નિત્ય સમ ઉપર લખી નાખો તમારે ભૂલ પણ ના પડે અને સાથે સાથે તમારે એ નિત્ય સમ યાદ રાખવાના છે એટલે યાદ પણ રહી જશે બરાબર ચલો હવે આપણું ત્રીજું નિત્ય સમ યાદ કરો ત્રીજા નિત્ય સમ પ્રમાણે મેં એક દાખલો લીધેલો છે ત્રીજું નિત્ય સમ કયું છે a - b a ઓછા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a - b એટલે a a સરખા બંને પદ ની અંદર પ્રથમ પદ 6p નો વર્ગ 6p નો વર્ગ સરખો છે b આ b b સરખા છે મતલબ કે 11 ક્યુબ 11 ક્યુબ પણ એક માં વચ્ચે પ્લસ છે બીજા માં વચ્ચે કેવા છે તમારે માઇનસ બરાબર જો દ્વિપદી નો ગુણાકાર દ્વિપદી સાથે પ્રમાણે જો એના પ્રમાણે કરવા જઈએ તો દાખલો 3 થી 4 સ્ટેપ ની અંદર ફેરવાઈ જાય 3 થી 4 સ્ટેપ માં રૂપાંતર લઈ જાય બરાબર પણ આપણી પાસે બહુ સિમ્પલ સમીકરણ નિત્ય સમ છે શું છે a નો વર્ગ માઇનસ b નો વર્ગ a કોણ છે 6p નો વર્ગ q b કોણ છે 11 q બરાબર તો a નો વર્ગ એટલે કે 6p નો વર્ગ જે છે એનો કૌંસ પૂરો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે 11 q કૌંસ પૂરો વર્ગ આ રીતે ખ્યાલ આવી ગયો બરાબર
a નો વર્ગ a કોણ હતું 6 p નો વર્ગ બંનેમાં સરખો જ છે બરાબર ને તમે આ લોકા રંગનો મતલબ છે નહીં વચ્ચે માઈનસ તો માઈનસ જ રહેશે બરાબર તમારે આ ચિહ્નના નિયમો લગાડવાનો પ્રયત્ન કરતા નહીં કે ચિહ્નનો નિયમો લગાડીને પછી સદરૂપ આપીને જ આ નિત્ય સમૂહ બનેલા છે ખ્યાલ આવી ગયો કે નહીં એટલે તમારે નિત્ય સમૂહ પ્રમાણે દાખલો કરવાનો છે હવે શું થશે તો કે 6 નો વર્ગ એટલે 6 6 છે એટલે તમારે કેટલા 36 p ની 2 ઘાત એની પણ 2 ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર કરી નાખીએ તો p ની કેટલી ઘાત થઈ જાય તમારે 4 ઘાત માઈનસ 11 ક્યુબ કૌંસ પૂરો વર્ગ એટલે પેલા તો 11 નો વર્ગ 11 નો વર્ગ આપણને ખબર હોવી જોઈએ કેટલો થાય છે 121 q ની 1 ઘાત એની પણ 2 ઘાત તો q ની કેટલી ઘાત થઈ જશે તમારી 2 ઘાત જે આપણે દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી જોડે જો કરવા જઈએ તો ઘણો બધો દાખલો લાંબો થઈ જતો હોય છે બરાબર પણ અહીંયા એવું લાંબુ નહીં રહે તમે બે સ્ટેપમાં નંબર 1 અને નંબર 2 એમ કે બે સ્ટેપમાં દાખલો શું થઈ જતો હોય છે પૂરો થઈ જતો હોય છે બરાબર બહુ સિમ્પલ દાખલો આપણી પાસે હતો આ ત્રણ નિત્ય સમૂહ હતા અહીંયા a b કૌંસ પૂરો વર્ગ a b કૌંસ પૂરો વર્ગ અને અહીંયા a b a b એના આધારે આપણે ત્રણ દાખલાઓ ગણ્યા હવે છેલ્લું અને ચોથું નિત્ય સમૂહ બાકી રહેલું છે x a x b બરાબર એના આધારે આપણે બે દાખલાઓ ગણવાના છે બરાબર તો એ બે દાખલાઓ અહીંયા મેં લીધેલા છે તમે જોઈ શકો છો બરાબર નિત્ય સમૂહ કયો હતો આપણો એક વાર નિત્ય સમ લખી નાખીએ તમને તરત ખ્યાલ આવશે x a x b x a x b બરાબર એના બરાબર x નો વર્ગ વત્તા કૌંસમાં શું હતું a b બરાબર x a ગુણ્યા b આ આપણું નિત્ય સમ હતું બરાબર ને તો એ નિત્ય સમૂહ આધારે ઉપર પણ એક દાખલો છે નીચે પણ એક દાખલો છે બરોબર કે નહીં પણ ખાલી ઉપર મેં બંનેમાં માઇનસ માઇનસ નું ચિહ્ન લીધેલું છે નીચે દાખલામાં બંનેમાં પ્લસ પ્લસ નું ચિહ્ન લીધેલું છે કઈ રીતના કરીશું તો અહીંયા આ નિત્ય સમૂહ શું કહેવા માંગે છે તો કે પ્રથમ પદમાં x x એટલે કે પ્રથમ પદ જે આ તો બંને દ્વિપદીનું પહેલું પદ સરખું છે x x બરાબર અને બીજું પદ a અને b એટલે કે બીજું પદ બંનેનું કેવું હશે જુદું જુદું બરાબર અને બંનેમાં ચિહ્નો અહીંયા પ્લસ પ્લસ હોય તો અહીંયા બંનેમાં પ્લસ ચિહ્નો સરખા હોય એટલે કે બંને દ્વિપદીમાં પ્લસ હોય તો પ્લસ જ હોય જો માઇનસ હોય તો માઇનસ હવે બંને પ્રકારના દાખલા અમે લીધેલા છે એટલે તમને ખ્યાલ આવે કે અમારે ચિહ્ન કઈ રીતના મૂકી દેવા બરાબર હવે અહીંયા x કેટલા સમજવાના તમારે 4x સમજવાના x બરાબર કેટલા સમજી ગયા તમારે 4x a કેટલા છે 1 b કેટલા છે તો કે 5 બરાબર તો આ નિત્ય સમૂહમાં તમે કિંમત મૂકો x નો વર્ગ એટલે કોનો વર્ગ થશે તમારે 4x કૌંસ પૂરો વર્ગ વત્તા a વત્તા b a કેટલા છે તો કે માઇનસ 1 વત્તા b કેટલા છે તો કે માઇનસ 5 માઇનસ 1 વત્તા માઇનસ 5 x કેટલા છે ફરીથી 4x વત્તા a ગુણ્યા b તો માઇનસ 1 ગુણ્યા માઇનસ 5 આ રીતના આપણે શું કરી દેવાની છે કિંમત મૂકી દેવાની છે બરાબર હવે જો કે 4 નો વર્ગ કેટલો થઈ જવાનો છે 16 x નો વર્ગ તો કે x નો વર્ગ માઇનસ 1 વત્તા માઇનસ 5 એટલે માઇનસ 6 બરાબર અહીંયા આપણે એક સ્ટેપ વધારે લઈએ છીએ માઇનસ 6 અને બીજા કેટલા છે પાછા 4x બરાબર માઇનસ 1 ગુણ્યા માઇનસ 5 એટલે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 5 એકા 5 એટલે વત્તા 5 એક સ્ટેપ વધારે દીધેલું છે એટલે આ બેનો ગુણાકાર બાકી છે બરાબર એટલે 16x નો વર્ગ માઇનસ ગુણ્યા આ 4 પ્લસ છે એટલે જવાબ થઈ જશે તમારો માઇનસ 5 6 6 24 x વત્તા 5 બરાબર તો x વત્તા a x વત્તા b બરાબર x નો વર્ગ વત્તા કૌંસમાં a વત્તા b કૌંસ પૂરો x વત્તા a ગુણ્યા b અહીંયા x શું છે આપણું તો કે જે સરખું પદ હોય તે કઈ છે 4x 4x a કેટલા છે તો કે -1 b કેટલા છે તો કે -5
એના પ્રમાણે આપણો સૂત્ર હતો x નો વર્ગ વત્તા a વત્તા b ગુણ્યા x વત્તા a ગુણ્યા b એમાં કિંમત મૂકી દી સાદો ભાગી બરોબર અહીંયા દાખલો તમે જુઓ પ્લસ વાળો દાખલો છે આ જ રીતના છે આ ઉપર જે નિત્યસમ લખીએ અહીંયા x બરાબર કેટલા છે તો કે 2x નો વર્ગ a કેટલા છે તો કે 9 અને b કેટલા છે તો કે 5 બરોબર નિત્યસમ કયું છે x નો વર્ગ વત્તા a વત્તા b એના પ્રમાણે x નો વર્ગ એટલે x બરાબર 2x નો વર્ગ છે બરાબર તો 2x નો વર્ગ કૌંસ પૂરો વર્ગ વત્તા a વત્તા b a કેટલા છે 9 b કેટલા છે 5 તો 9 વત્તા 5 ગુણ્યા x x કેટલા છે ફરી અહીંયા 2x નો વર્ગ વત્તા a ગુણ્યા b તો a કેટલા છે 9 b કેટલા છે તો કે 5 હવે આપણે સાદું છે એટલે આપી દઈએ 2 નો વર્ગ 4 x ની 2 ઘાત એનો પણ વર્ગ એટલે 2 2 4 x ની 4 ઘાત બરાબર અહીંયા જો 9 ને 5 14 બરાબર અને એનો ગુણાકાર આની જોડે કરીએ તો 14 2 28 28 x નો વર્ગ અને આ 9 5 કેટલા થઈ જશે તો કે 45 થઈ જાય બરાબર તો આ રીતે આપણે ચાર નિત્યસમો પ્રમાણે દાખલાઓ છે બરાબર બહુ જ ઇમ્પોર્ટન્ટ નિત્યસમો છે જો તમને કોઈ બી દાખલામાં ના ખ્યાલ આવે તો ફરીથી એક વખત મને જણાવજો બરાબર એટલે તમારું રિવિઝન પણ થઈ જશે 9માં 10માં કદાચ ઘણા લોકો નિત્યસમો ભૂલી ગયેલા હોય છે બરાબર ને અને ભાઈ જ્યારે મોટા દાખલામાં નિત્યસમો અંદર આવતા હોય એના ભાગ સ્વરૂપે તો લોકો બાળકો દાખલા ગણી શકતા નથી ખ્યાલ આવી ગયો ને આવી ગયું બરાબર જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય કોમેન્ટ કરો જણાવજો બરાબર હું ફરીથી તમને એ રાય દાખલા ગણાવીશ